नमस्कार इस गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ चुद्रवी समाचारनी शुरुआत में बात करवामां आवी तो उत्तर प्रदेश ना हाथरस की घटना ने लेने जूनागढ़ ना वंथली तालुका में राष्ट्रीय दलित अधिकार मंच ना भाजपा आगेवानोए मोटी संख्या में एकत्रित थईने डॉक्टर आंबेडकर चौक थी मामलतदार कचेरी सुधी शहर ना मुख्य मार्ग पर रेली काढ़ी आवेदन पत्र पाठव्यु हतुं। उत्तर प्रदेश हाथरस जिला की अनुसूचित जाति की दीकरी पर नराधमो द्वारा सामूहिक बलात्कार कर करोड़रज्जू तोड़ी जीभ कापी लेवानी जी घटना बनी है त्यारे समग्र भारत में आ घटनाना घेरा प्रत्याघात पड़ा है। गुजरात में पण आज तमाम जिला कक्षाए तेमज तालुका कक्षाए आवेदन पत्रों आपी विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। आ घटना में पोलिस तंत्र द्वारा पीड़िता की लाश ने परिवार की गैरहाजरी में अग्निसंस्कार कर आपवामां आव्यो हतो अने पीड़ित परिवार ने स्थानिक तंत्र द्वारा कनडगत करवामां आवती होय त्यारे समग्र भारतना लोको अने मीडिया में रोष भभूकी उठ्यो छे। त्यारे जूनागढ़ जिलाना वंथली तालुका में राष्ट्रीय दलित अधिकार मंचना भाजपना आगेवानोए मोटी संख्या में एकत्रित थई डॉक्टर आंबेडकर चौक थी मामलतदार कचेरी सुधी शहर ना मुख्य मार्ग पर रेली काढ़ी आवेदन पत्र पाठव्यु हतुं। तेमज मामलतदार कचेरी खाते भाजप सरकार मुर्दाबाद जीवा उग्र सूत्रोच्चार करी विरोध नोंधाव्यो हतो। आज रोज वंथली मुकामे राष्ट्रीय दलित अधिकार मंच ना माध्यम थी आवेदन पत्र आपवामां आव्युं छे। उत्तर प्रदेश ना हाथरस गाम नी अंदर जे दलित समाज नी दीकरी मनीषाबेन उपर गेंगरेप थयो छे એની જીભ કાપી નાખવામાં આવી છે। દવાખાના અંદર એડમિટ હતા, ફ્લેટ લેવામાં ન આવી અને મોડેથી ફરિયાદ લઈ પછી એને ડેડ બોડીનો કબજો એના માતા પિતાને કોઈને સોંપવામાં ન આવ્યો અને રાત્રે 3 વાગ્યાની પર અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યો છે। તો જે અધિકારીઓ એવું કૃત્ય કર્યું છે એના તાત્કાલિક એની સામે કડક કાર્યવાહી કરે અને જે આરોપીઓ હતા એને કડકમાં કડક સજા થાય અને આરોપીની સજા થાય અને આરોપીને ફાંસીની સજા થાય તેના અનુસંધાને અમે આજે આવેદન પત્ર આપ્યું છે। જય ભીમ, જય ભારત। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। હાથરસમાં થયેલા ગેંગરેપની ઘટનામાં આરોપીને કડક સજા કરવા માગરોક ઋષિ વાલ્મીકી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। વડાપ્રધાન બેટી બચાવ યોજનાથી લોકોને ઉત્સાહિત કરે છે ત્યારે આવી ઘટનાથી જ સમાજ દીકરીને જન્મ પણ ન આપવા દે તેવી નિંદનીય ઘટના બની છે। ત્યારે આ ઘટનામાં જોડાયેલા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી સાથે વાલ્મીકી ઋષિ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। બેન મનીષા ઉપર જે કંઈ બનાવ બનેલ છે, દુષ્કર્મ થયેલ છે, એ આરોપીને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગણી છે અને મામલતદારને અમે આવેદનપત્ર આપેલ છે કે જે યુપી સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર, ગુજરાત સરકાર અને કેબિનેટ સરકાર, જે દિલ્હી સરકાર, આ ત્રણેયને અમારી રજૂઆત પહોંચે એવી અમારી માંગણી છે માંગલો બાજુની સભા। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। પૈસામાં ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા સરકારની યોજના અંતર્ગત ટેકાના ભાવની મગફળી ખરીદવા માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી કે જે દરેક ગ્રામ પંચાયતના વીસીઓ પાસે કરાવવાની હોય, પરંતુ હાલમાં વીસીઓની હડતાલને કારણે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, જેને કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। વેસાણ તાલુકો 42 ગામનો છે, જ્યારે વીસીઓ હડતાલ ઉપર હોવાથી માત્ર એક જ જગ્યાએ પુરવઠા નિગમે ઓનલાઈન નોંધણી થતી હોવાથી વહેલી સવારથી જ ગામડાઓમાંથી ખેડૂતો ઓનલાઈન નોંધણી કરવા માટે લાઇનોમાં લાગ્યા છે, ત્યારે કોમ્પ્યુટરનું સર્વર નેટ સિસ્ટમ ડાઉન હોવાથી ખેડૂતોને મોસમ પડી હોય તેમ એક ખેડૂતની નોંધણી કરવા માટે 1 કલાકનો સમય લાગ્યો છે, ત્યારે ખેડૂતોનો કિંમતી સમય વેડફાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। અહીં ઓનલાઈન કરાવવા આવ્યો છો ભેસાણ, તો વીસીઓ હડતાલ માથે છે તે માટે ઓનલાઈનની અહીં બહુ તકલીફ પડે છે। અત્યારે ગુજરાત રાજ્ય નિગમમાં ઓનલાઈન કરાવવા આવ્યો છો અને આઈમીના 30 થી 35 જ લેવાય છે, એટલે ખેડૂતોને બહુ તકલીફ પડે છે, તો આની કોઈ સરકાર સુવિધા કરે એવી અમારી નમ્ર વિનંતી છે। આજે હું 2 દિવસ ત્યાં ઓનલાઈનમાં એક ઘર એક નંબર ઊભો છો અને એકેયના જે મારા આવ્યા નથી ને, હજી 15-20ના જ હજી અત્યારે થયા છે, તો આ ગુજરાત નિગમ યોગમાં અમારી એવી ભાવ એક છે કે થોડાક ગમે કમ્પ્યુટર ગમે નથી ગણતરી કરી અને વધારે મોકલાવીને અને ખાય આ ઓનલાઈનમાં તો અટાણા મેં કીધું અમારા બીજા તો કેટલા ઠેક ચાર લગીના વ્યાજ આવે આંકડો અમારો વાહે થઈ જાય હાવ, અમારે તો પછી વારો નહીં આવે, એટલે સાહેબ માં ગમે એમ કરી થોડું ઘટતું પૂરું કરો એવી અમારી નમ્ર વિનંતી છે।
અને સર્વર થોડું ડાઉન છે અને 42 ગામના ખેડૂતો અહીં અત્યારે બધા ઉપર વીસી હોવાથી બધા અહીં આવે છે. એક પીસી ઉપર એક જ આઈડિયા લે છે, એના હિસાબે થોડીક વાર લાગે છે. એ એટલા માટે રોજના થોડાક ઓછા ફોર્મ ભરાય છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના મહાદલિત પરિસંઘ રાષ્ટ્રીય દ્વારા માંગરોળ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલ વાલ્મીકી સમાજની દીકરી ઉપર નરાધમો દ્વારા તેની જીભ કાપી ગેંગરેપ કરેલ છે, જેનાથી સમગ્ર સમાજ વ્યથિત થયો છે, જેને લઈને આ નરાધમોને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે માંગરોળના દલિત પરિસંઘ દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપી માંગણી કરાઈ છે અને જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. આવેદનપત્રમાં સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. હાથરસમાં જે યુપીની અંદરમાં દલિત મહિલાની અને મનીષાબેન વાલ્મીકીની જે હત્યા કરી અને બળાત્કાર કરીને જેની હત્યામાં રાતોરાત એને સળગાવી દેવામાં આવી, જેથી કરીને પ્રૂફ સાબિત ન થાય, આ નમાલી સરકાર અને હાવ 56 છાતીની જે વાતો કરે છે અને પાછળથી એવી 56 છાતી દેખાડતી નથી, કેમ ભાઈ હલકી માનસિકતા ધરાવે છે? કેમ આ લોકોને, દોષીઓને અને એના આરોપીઓની સાથે સાઠગાંઠ રાખી અને આ સરકાર પણ એમાં ઇન્વોલ્વ છે? અને એ બારામાં અમે મામલતદારશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ અને તેમજ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને આ દોષીઓને સજા આપે. નિર્ભયા કેસની અંદરમાં જેવી રીતના એના આરોપીઓને સજા થઈને તો એ જ સજા આ આરોપીઓને થાય, અને જેટલા અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ છે આરોપીઓની સાઠગાંઠ સાથે, એ અધિકારીઓને પણ કડકમાં કડક કાર્યવાહી થાય અને એને સજા મળે. અને બીજા નંબરમાં રાપરની અંદરમાં પણ અમારે એક એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની માથે જે એની હત્યા કરવામાં આવી છે, તો એમના પણ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા મળે એવી અમારી માંગ છે. બીજી યુપીની અંદર બલરામપુરામાં જે દલિત મહિલા સાથે પાછો એક એવી જ ઘટના ઘટી ગઈ છે, બળાત્કાર કરીને એને પણ મારી નાખવામાં આવી છે, તો આ ઘટનાને અમે ક્યાં સુધી સહન કરશું? આ સરકાર કેમ એની માથે એક્શન નથી લેતી? કેમ એવી હલકી જ માનસિકતા ધરાવે છે અને એક જ જ્ઞાતિને કે એક જ ધર્મની અંદર ટાર્ગેટ કરે છે? અને જ્યારે નિર્ભયા હત્યા થઈ હતી ત્યારે દેશની દીકરી હતી, તો આ પણ એક દેશની દીકરી છે, એક જ્ઞાતિની નહીં, એક ધર્મની નહીં. અને સર્વે સમાજને ખરેખર જાગૃત થવું જોઈએ, ક્યાં સુધી બેન દીકરીઓની માથે આવા અત્યાચાર અને અન્યાય થતા રહે, આવા ન થાય અને સુખ શાંતિથી સર્વે સમાજ સર્વે ધર્મ શાંતિથી મળી અને આપણા દેશને ઉન્નતિ અપાવી એવી અમારી માંગ છે. અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કાર્યવાહી જે આગળના દિવસોની અંદરમાં આખા ભારત દેશમાં જે આંદોલન કે કાર્યક્રમો થાય એની તમામે તમામ જવાબદાર આ ભાજપ સરકાર, યોગી સરકાર, દિલ્હીની સરકાર અને 56 છાતીવાળી ને ચોકીદારની સરકાર રહે. હાથરસ ઉત્તર પ્રદેશ અને બારા રાજસ્થાન, બે દિવસમાં બે એવી કમનસીબ રાક્ષસી દુર્ઘટનાઓ બની છે જેનાથી આખો સમાજ વ્યથિત છે. આજે સમસ્ત માંગરોળ વાલ્મીકી સમાજ, દલિત સમાજ, એની સાથે સમસ્ત સમાજ અને હિન્દુ સમાજના સૌ અગ્રણીઓએ હાથરસની ઘટના જે બની છે એમને વખોડી કાઢી છે અને જે કોઈ કસૂરવાર છે એને કડકમાં કડક ફાંસીની સજાઓ મળે તેવી એક માંગ સાથે આવેદનપત્ર આજે સમસ્ત વાલ્મીકી સમાજે હિન્દુ સમાજને સાથે રાખીને મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે. સમાજ વ્યથિત છે, દુઃખી છે અને આ દીકરીને યોગ્ય ઇન્સાફ મળે એવી હૃદયથી માંગ કરે છે. એમની સાથે આખો સમાજ એકત્ર છે, એમની સાથે છે. અમે સૌ એ દીકરીના આત્માની શાંતિ કાજે અને એમના ઇન્સાફ કાજે અહીંથી એક મક્કમ પણ નમ્ર સ્વરે અવાજ ઉઠાવીએ છીએ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.